वेलकम टू आकाश वीडियो ट्यूटोरियल्स माय सेल्फ आकाश आ वीडियो में ई आर डायग्राम कई ड्रॉ करो यता बताविस ईआर uh, डायग्राम आप बेसिकली विजिओ में पहला बनाओ पर, पर एनी पहला एक्सेस एक्सेसनी अंदर आप टेबल बनाव पड़ते तो यहाँ स्टार्ट अंदर ऑल प्रोग्राम्स में जीश एनी माइक्रोसॉफ्ट ऑफिस माइक्रोसॉफ्ट ऑफिस एक्सेस तो आप अत बी टेबल लीए અને બે ટેબલ બનાવ્યા પછી એને રિલેશનશીપ આપીશું અને રિલેશનશીપ આપ્યા પછી એની આપણે ઈઆરડી બનાવીશું તો સ્ટાર્ટ કરીએ ફાઇલમાં જઈને સોરી અહીંયા બ્લેન્ક ડેટાબેઝ ક્રિએટ કરીએ પહેલાં બ્લેન્ક ડેટાબેઝ ડેટાબેઝનું નામ આપી દઉં છું આકાશ ઇન્ફો ટેક ઈઆરડી આપણે એને લોકેશન ચેન્જ કરી દઈએ બાજુમાં ઓપ્શન છે માય કોમ્પ્યુટર માય કોમ્પ્યુટરની અંદર સી ડ્રાઈવ અને ઓકે અને અહીંયા એક ક્રિએટ ડેટાબેઝ એટલે સી ડ્રાઈવની અંદર આપણો આકાશ ઇન્ફોટેક ઈયાડી નામનો ડેટાબેઝ બની ગયો છે ટેબલ બનાવવા છે તો ટેબલ પહેલાં આપણે બે બનાવીશું તો એની અંદર રાઇટલીક અને અહીંયાથી હું ડિઝાઇન વ્યૂમાં જઈશ ડિઝાઇનમાં પહેલાં નામ આપી દઈએ ટેબલનું સ્ટુડન્ટ માસ્ટર તો અહીંયા આપણે ફિલ્ડ સ્પેસિફાય કરવી પડશે હું અહીંયા આપું છું એસટી અન્ડર સ્કોર આઈડી અને ડેટા ટાઈપ આપી દઈએ નંબર એસટી અંડર સ્કોર એસટી મતલબ મેં પ્રિફિક્સ આપ્યું છે સ્ટુડન્ટના માટે નેમ માટે આપણે ટેક્સ રાખીએ અહીંયા ડેટા ટાઈપ મે કોઈ પણ તમે આપી શકો છો બિકોઝ આપણે તો ઇ આર ડાયગ્રામ બનાવવાનો છે એસટી અંડર સ્કોર ડેટ ઓફ બર્થ એની અંદર આપી દઈએ નંબર એસટી અંડરસ્કોર કાં તો ભાઈ તમે ડેટ એન્ડ ટાઈમ પણ આપી શકો છો એસટી અંડરસ્કોર એડ્રેસ એની અંદર ટેક્સ્ટ અને એસટી અંડર સ્કોર કોલેજ એની અંદર ટેક્સ્ટ એસટી અંડરસ્કોર આઈડીને આપણે પ્રાઇમરી કી આપી દીધી છે અને હવે આપણે સેવ કરીશું ટેબલ કંટ્રોલ એસ બીજું ટેબલ બનાવવું છે તો ક્રિએટમાં જઈએ ક્રિએટ ટેબલ ડિઝાઇન અહીંયા આપણે ફીનું ટેબલ બનાવીશું તો ફી અંડરસ્કોર આઈડી ડેટા ટાઈપ આપીશું નંબર અને એસટી ટી અંડરસ્કોર આઈડી હવે અહીંયા આપણે રિલેશનશીપ બને છે કેમ કે એક સ્ટુડન્ટની મલ્ટિપલ ફીઝ હોઈ શકે છે બિકોઝ એક સ્ટુડન્ટ હોય એને ઘણી વખત ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હોય પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપી શકે બીજો ઇન્સ્ટોલમેન્ટ આપી શકે છે તો અહીંયા આપણે સ્ટુડન્ટ સિલેક્ટ કરવો પડશે તો એના જે સ્ટુડન્ટ માસ્ટરની અંદર આપણે જે ફીલનું નામ હતું એસટી અંડરસ્કોર આઈડી સેમ એજ આપણે અહીંયા આપીએ અને ડેટા ટાઈપ પણ ત્યાં જે હતો એ જ અહીંયા આપવાનો અને ફીઝનું આઈડી ફીઝની સ્ટુડન્ટ આઈડી અને ફીઝ ક્યારે આપે છે ફીઝ ડેટ અહીંયા ડેટ આપી દઈશું ડેટ એન્ડ ટાઈમ અને અમાઉન્ટ અમાઉન્ટ માટે લઈશું નંબર ફીઝ આઈડીને આપણે અહીંયા કી આપવી પડશે તો રેટલીક કરીને તમે પ્રાઇમરી કી આપો અને ટેબલને સેવ કરો ફીઝ નામ આપીને તો આ રીતે આપણે બે ટેબલ બનાવ્યા પહેલું છે સ્ટુડન્ટ માસ્ટર અને બીજું છે ફીઝ હવે આ બંનેને રિલેશનશીપ આપવી પડશે તો એના માટે ડેટાબેઝ સોરી હોમ પર ક્લિક કરો કાં તો આ પહેલાં ક્લોઝ કરી દો અને ડીઝ ડેટાબેઝ ટૂલ એની અંદર રિલેશનશીપ બંને ટેબલ સિલેક્ટ કરવા પડશે રિલેશનશીપ આપવા માટે સિલેક્ટ કરીને હું એ કરું છું એડ અને ક્લોઝ હવે પહેલું માસ્ટર ટેબલ આપણું છે સ્ટુડન્ટ માસ્ટર અને બીજું છે ફીઝ આઈડી તો એસટી અન્ડર સ્કોડ આઈડી અહીંયા આપણે પ્રાઇમરી કી છે અહીંયા ફોરેન કી બનશે તો એના માટે તમારે માસ્ટર ટેબલ માસ્ટર ટેબલમાંથી તમારે ફિલ્ડ સિલેક્ટ કરીને ટ્રાન્ઝેક્શન ટેબલમાં આપણે સ્ટુડન્ટ અંડરસ્કો આઈડી પર મૂકી દઈએ તમારે અહીંયા એન્ફોર્સ રેફરન્સલ ઇન્ટીગ્રીટી પર ચેકમાર્ક કરવાનું અને ક્રિએટ ખાસ અપડેટ ડિલીટ પણ અમે આપી શકો છો જો અહીંયા આપ્યું કે ડેટાબેઝ ડિઝાઇન કુડ નોટ લોક ધ સ્ટુડન્ટ માસ્ટર બિકોઝ ઇટ્સ ઓલરેડી યુઝ બાય અનધર પ્રોસેસ મીન્સ કે ફૂલું ફોલ્ડર આપણું જે આપણી બીજી ટેબ છે એ ઓપન છે એટલે આપણે એને પહેલાં ક્લોઝ કરવી પડશે સ્ટુડન્ટ માસ્ટર અહીંયા ક્લોઝ કરી દઈએ હવે તમે જે પ્રોસેસ મેં તમને કીધું કે એસ ટી ઇન્ડર સ્કોર આઈડીને ઉઠાઈને ફીઝની અંદર એસ સ્કોર આઈડી પર પ્લેસ કરો એન્ડ ફોર્સ ઇન્ટીગ્રિટી કાસકેડ અપડેટ ડિલીટ પણ તમે આપી દો અને ક્રિએટ તો આ રીતની આપણી વન ટુ મેની રિલેશનશિપ બની ગઈ છે અને આપણે એને સેવ કરીશું તો હવે આ જે ડેટાબેઝ છે હું એને સેવે જ કરીશ કાં તો પછી તમે એને કોઈ પણ બીજા વર્ઝનમાં આપી શકો છો હું એને ટુ થાઉઝન્ડ થ્રીમાં પણ સ્ટોર કરી શકું છું તો પણ આપણે એક બેકઅપ કોપી બનાવી દઈએ અને માય કોમ્પ્યુટર સી ડ્રાઈવ એન્ડ સેવ હવે આ જે છે માઇક્રોસો એપ્સેસ એને તમે ક્લોઝ કરી દો હવે ઈઆર આર ડાયગ્રામ બનાવવા માટે આપણે વિઝિયો સ્ટાર્ટ કરીએ માઇક્રોસો ઓફિસ અને વિઝિયો તમારે ઇન્સ્ટોલ હોવું જોઈએ જો ના હોય તો તમે નેટ પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરીને વિઝિયો ઇન્સ્ટોલ કરો એના પછી આપણે વિઝિયો ઓપન કરીશું વિઝિઓની અંદર તમે લાસ્ટ કેટેગરી છે સોફ્ટવેર એન્ડ ડેટાબેઝ એ સિલેક્ટ કરો એની અંદર પહેલું છે ડેટાબેઝ મોડલ ડાયાગ્રામ એ સિલેક્ટ કરીને ક્રિએટ પર ક્લિક કરશો આનું ઓકે આ રીતના તમે મેન્યુઅલી પણ સાઈડમાંથી ઈઆર ડાયાગ્રામ બનાવી શકો છો પણ આપણી જોડે ડેટાબેઝ છે તો એના માટે આપણે એક કામ કરીશું ડેટાબેસની અંદર રિવર્સ એન્જિનિયર એની અંદર આપણી જોડે ડેટાબેસ કયો છે તો એમએસ એક્સેસ ડેટાબેઝ નેક્સ્ટ કરવાનું અને યુઝરની પાસવર્ડ તમારી જોડે માંગે છે જે આપણે બ્લેન્ક જ રહેવા દેના અને ક્લિક ઓન ઓકે બટન નેક્સ્ટ ઓપ્શન છે કે તમારો ડેટાબેઝ ક્યાં છે તો આપણે ડેટાબેઝ સી ડ્રાઈવની અંદર છે જો મેં બંને વર્ઝન આપ્યા હતા પહેલું વર્ઝન છે એ એસીસી ડીબી બી નામનું છે મતલબ એ ટુ થાઉઝન્ડ સેવન ફાઇલ છે જો તમારી ટુ થાઉઝન્ડ થ્રી કે એક્સપી હોય તો એના માટે તમારે એક્સટેન્સન ડોટ એમડી તો આપણે લેટેસ્ટ જ સિલેક્ટ કરીએ છીએ અને ક્લિક ઓન ઓકે બટન હવે અહીંયા બધા ટેબલનું તમને ઓપ્શન આપે છે કે કયા કયા ઓબ્જેક્ટ ટાઈપ તમારે ઈઆર ડાયાગ્રામ ડાયગ્રામ માટે લેવાના છે તો જો પહેલી અંદર પ્રાઇમરી કી તમારે લેવાની છે યસ કેમ કે પ્રાઇમરી કી અને ફોરેન કી હશે તો જ આપણું રિલેશનશીપ બતાવી શકશું અને બીજું છે ઇન્ડેક્સિસ ઇન્ડેક્સિસ આપણે જરૂર નથી તો એને ડિલીટ કરી નાખીએ અહીંયાથી અનચેક કરી દઈએ અને ક્લિક ઓન નેક્સ્ટ બટન કયા કયા ટેબલ છે તો સિલેક્ટ ઓલ ટેબલ તમે અમુક પર્ટિક્યુલર ટેબલ બનાવી હોય તો પણ તમે સિલેક્ટ કરી શકો પણ આપણે બધા ટેબલ માટે બનાવી બનાવ્યું સિલેક્ટ ઓલ અને નેક્સ્ટ અને અહીંયા આપી દઈએ ફિનિશ અથવા નેક્સ્ટ તો થોડીક સેકન્ડ્સ લાગશે અને આપણી ઈ ડાયાગ્રામ અહીંયા વિઝિબલ છે તમે એને ઝૂમ કરો સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ જો અહીંયા આપણે ઈ ડાયાગ્રામને થોડું મૂવ પણ કરી શકીએ અત્યારે જે ડાયગ્રામ છે એની અંદર એરો ડિફરન્ટ સ્ટાઇલના આવે છે તમે એને સિલેક્ટ કરો અને ડેટાબેઝની અંદર ઓપ્શન્સ ઓપ્શન્સની અંદર સોરી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે ડેટાબેઝ ઓપ્શન્સ એની અંદર ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની અંદર રિલેશનશીપ એની અંદર જો તમને ક્રોસફીટ આપે છે ક્રોસફીટ તમે સિલેક્ટ કરો અને ક્લિક ઓન ઓકે બટન તો આ જે રિલેશનશીપનો જે ટાઈપ છે અહીંયા જો તમે ક્રોસફીટ થઈ ગયો એટલે આ જે તમને બતાવે છે એ વન છે અને સામે જે તમને ત્રણ સિગ્નલ બતાવે છે વન ટુ મેની રિલેશનશિપ થઈ ગઈ ઓકે તો આ રીતનું તમે એને સેવ પણ કરી શકો છો ઇઆરડીની આ ઈઆરડીની તમારી મેઇન ફાઇલ થઈ હું એને ડેસ્કટોપ પર આપી દઉં છું કે આકાશ ઇન્ફોટેક ઈઆરડી ડેમો અને ક્લિક ઓન સેવ બટન તો ડેસ્કટોપ પર આપણે જોઈએ તો ઇઆરડીના વિએસ વિઝિયો ફાઇલ બની ગઈ છે પણ હવે મારે આ વિઝિયો ફાઇલને જેપી અથવા પીએનજીમાં એક્સપોર્ટ કરવી હોય તો એના માટે તમે કંટ્રોલ એ કરો પહેલાં અને ફાઇલમાં જાઓ ફાઇલની અંદર સેવ એઝ સેવ એઝની અંદર તમે ઘણા બધા નીચે એક્સટેન્શન સપોર્ટ કરે છે આપણે જેપીજીમાં કરવું છે જેપીજી ફાઇલ સિલેક્ટ કરીને ક્લિક ઓન સેવ બટન જેપીજીને તમને ઘણા બધા ઓપ્શન આપે તમે તમે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી શકો ક્વૉલિટી ચેન્જ કરી શકો પણ મારે કશું નથી કરવું જે છે એઝ ઇટ ઇઝ રહેવા દેવું છે તો ઓકે પર ક્લિક કરીશ અને મારી જેપીજી એક્સપોર્ટ થઈ જશે તો જો આ જેપીજી ફાઇલ છે તો તમને ઈ એક બે ટેબલનું બતાવી દીધું આમાં ઓકે ઘણી વખત તમારે એવું હોય કે બેકગ્રાઉન્ડ ના જોઈતું હોય મતલબ કે ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ જોઈતું હોય તો એના માટે પીએનજી એક્સટેન્શન યુઝ થાય છે તો અગેઈન મેં કંટ્રોલ એ કર્યું ફાઇલમાં જઈશ સેવ એઝ સેવેસની અંદર ડેસ્કટોપ પહેલાં હું મારો લોકેશન આપી દઉં સેવ કરવા માટે અને નીચે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ ઇટ મીન્સ પીએનજી ફાઇલ અને ક્લિક ઓન સેવ બટન તો અહીંયા જો તમને ફરીથી એ ઓપ્શન આવ્યો જે રીતે જે પીજીમાં તો એવી રીતે તો અહીંયા તમને એક ઓપ્શન છે ટ્રાન્સપરન્સી કલર એની પર ક્લિક કરશો અને પછી ઓકે પણ પ્રેસ કરવાનું અને હવે જો પીએનજી ફાઇલ ઓપન કરીશું તો એની અંદર જે બેકગ્રાઉન્ડ કલર હશે એ નીકળી ગયો હશે અને તમે જે પીજીમાં જોશો તો તમને બેકગ્રાઉન્ડ કલર વ્હાઈટ દેખાશે તો આ ડિફરન્સ છે જેપી પી આને જેપીજી ફાઇલ કહેવાય ને આ પીએનજી ફાઇલ તો જેપીજી અને પીએનજીમાં આ ડિફરન્સ હોય કે બેકગ્રાઉન્ડ કલર તમે રિમૂવ કરી શકો છો અને હું આ જે વિઝિયો ફાઇલ છે હવે એને ક્લોઝ કરી દઈશ વન મોર થિંગ કે જો તમે જેપીજી અને પીએનજી ફાઇલ ડિલીટ કરશો તો એ ફરીથી બની શકશે તમારી જે વિઝિયો ડોક્યુમેન્ટ છે એમાંથી પણ જો તમે વિઝિયો ડોક્યુમેન્ટની ફાઇલ મતલબ કે આજે મેં સિલેક્ટ કરીએ ફાઇલ ઉડાઈ દેશો તો એ ફરીથી નહીં બને મતલબ કે તમે વિચારતા હશો કે મારી જોડે આ ફાઇલ પડી છે જે કે પીએનજી એમાંથી તમારે જો વિઝિયો ફાઇલ બનાવી હોય તે પોસિબલ નથી અને બીજું ઓપ્શન કે જો તમે ડેટાબેઝ બનેલો હોય જે તમે સી ડ્રાઈવની અંદર મારા જે ડેટાબેઝ બનાવ્યા છે તો જો તમે જોડે એ ડેટાબેઝ હોય તો પણ તમે ફાસ્ટમાં ઈઆર ડાયાગ્રામ બનાવી શકો છો એટલે અહીંયા તમારા માટે મેઇન જે ઇમ્પોર્ટન્ટ છે ઈઆર માટે એ છે તમારો એક્સેસ ડેટાબેઝ તો આ રીતના તમે તમારે ઇ આર બનાવી શકો છો મેં જેમ જેમ મેં ડેમો બતાવ્યો અને આવી રીતના તમે કોઈપણ જગ્યાએ રિપ્રેઝન્ટ કરી શકો છો ઇ આર થેન્ક યુ